ઉમરગામ તાલુકાની સરીગામ પંચાયતની ગ્રામસભામાં સભ્ય અને ગ્રામજનો દ્વારા શાળા ખસેડવા, મચ્છરનો ઉપદ્રવ, પેમેન્ટની ચુકવણી અને મુક્તિધામ બંને મુદ્દે સભા તોફાની બની હતી. ઉમરગામ તાલુકાના સરીગામ ગ્રામ પંચાયતમાં ગુરુવારના રોજ 12 કલાકે સહયોગ સદન હોલ ખાતે ગ્રામ પંચાયતના ઇન્ચાર્જ સરપંચ પંકજભાઈ રાય અને તલાટી કમ મંત્રી વિરલભાઈ પટેલની અધ્યક્ષતામાં હેઠળ ગ્રામસભા યોજાઈ હતી. ગ્રામસભા અંતર્ગત ગામના અગ્રણીઓ, ભીલસ્થાન ટાઈગર સેના કાર્યકર્તાઓએ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સભા દરમિયાન ખાસ સરીગામ વિસ્તારના આજુબાજુના ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અંતર્ગત પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. વિરોધ પક્ષના નેતા અને તાલુકા પંચાયતના સભ્ય એવા રાકેશ રાય અને ભીલસ્થાન ટાઈગર સેનાના કાર્યકર્તાઓએ આદિવાસી સમાજના બંધારણના ધારાની માહિતી સંદર્ભે બોનપાડા સ્થિત બોર્ડ એક જગ્યા ઉપર લગાવતા અન્ય લોકો દ્વારા ફેસબુક ઉપર ઉપરોક્ત બાબતે ફોટા અપલોડ કરતા તેઓએ ગ્રામ પંચાયત ગ્રામસભામાં આ બાબતે ઉગ્ર વિરોધ કર્યો હતો. સાથે રાકેશ રાય અને ભીલસ્થાન ટાઈગર સેનાએ સરીગામનું સમગ્ર વિસ્તારમાં કંપનીઓને ન સ્થાપવા દેવા સભા દરમિયાન સૌ સમક્ષ ઇન્ચાર્જ સરપંચ પંકજ કે રાય અને તલાટી કમ મંત્રીને લેખિત રજૂઆત કરતા ખરભડાટ મચી જવા પામી હતી.